मोंटू प्रसाद एमने जे ब्लड डोनेट कर्यु छे ए मानवनी जिंदगी बचावा माटे छे। केम के आपणे साथे पण कोई वक्त अकस्मात थाय अथवा ब्लडनी जरूर पड़े तो माणसनुं ज ब्लड जरूरी छे। तो केटलाक एवुं कहे भाई हूँ तो ना आपूं पण आपणने जरूर पड़शे तो एटले बहु ज गुणा काम कर्युं छे। अने ह्यूमनिटी एटले के आपणे जे नागरिको छे एनी अंदर एक बीजा प्रत्ये लागणी होवी जरूरी छे। आ ब्लड डोनेट करवानुं कारण ए छे के कोईने आकस्मिक संजोगमां जरूर पड़े तो प्राणीओनुं तो लोही काम आवतुं नथी, माणसनुं ज काम आवे छे। एटले सरस आ सुंदर ઉંડેરા ગામમાં મહાકાળી માતા મંદિરના સનાભાઈ જે છે એમને આ વ્યવસ્થાપક કરી છે, બહુ સુંદર છે। અને પિંકલભાઈ ભટ્ટ અને તમામ ઉંડેરા ગામના નગરજનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અને અમારા એસએપીસી ટ્રાફિક અને નાયબ પોલીસ કમિશનર શ્રી જગાણિયા સાહેબ એમના તરફથી પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અત્રે ઉપસ્થિત તમામ નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને જે કંઈ સંસ્થાના આયોજકો ડોક્ટર શ્રી બધા પધાર્યા છે એમનો પણ હું આભારપૂર્વક ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। બીજું કે વડોદરા શહેરમાં અત્યારે ટ્રાફિકની સમસ્યા ઘણી ગંભીર છે। વડોદરા શહેરના વાત કરીએ તો 22 લાખથી વધારે વસ્તી વડોદરા શહેરની થઈ ચૂકી છે અને 21 લાખ જેટલા વાહનો આરટીઓ નોંધાઈ ચૂક્યા છે। જ્યારે રોડ ઉપર ટ્રાફિકમાં ફક્ત ને ફક્ત 400 પોલીસ એ 100 થી વધારે પોઈન્ટો ઉપર છેક તમારા ઉડેરા ગામ સુધી, મતલબ કે આરટીઆઈ સુધી અમારે પોલીસ મૂકવા પડે છે પોઈન્ટ, અને એક પોઈન્ટ ઉપર 3 અથવા 4 થી ઓછા નહીં પણ 4 થી વધારે નહીં પણ 4 અથવા 3 અથવા 2 એ રીતે મેનેજ કરવું પડે છે। તો નાગરિકોને હું વિનંતી કરીશ કે ટ્રાફિકની સમસ્યા એ પોલીસની સમસ્યા કે સરકારની સમસ્યા નથી, પણ આપણી પોતાની સમસ્યા છે। જો આપણે પોતે નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો ચોક્કસ ને ચોક્કસ એ ટ્રાફિક હળવું થઈ જશે। કેમ કે દાખલા તરીકે આપણે વડોદરા શહેરની વાત કરીએ તો સ્માર્ટ સિટી બનવા જઈ ચૂકી છે અને સ્માર્ટ સિટી થઈ ચૂકી છે। અત્યારે 62 જેટલા કેમેરા ઓન રોડ ઉપર લગાવેલા છે જે ટ્રાફિક નિયંત્રણ, ટ્રાફિક કંટ્રોલ માટે છે। અને અત્યારે તો હાલમાં અમે ટ્રાફિકની વ્યવસ્થા એવી કરી છે કે ફક્ત ઓનલાઈન હવે ફોટો પાડી લેવાનો અને ફોટો પાડી અને કંટ્રોલમાં મૂકી દેવાનો। હવે તમારે જે પોલીસ જોડે ઘર્ષણ થાય છે, મતલબ કે વિવાદ થાય છે, કેમ કે પોલીસ પોતાના માટે નહીં પણ અમે નાગરિકો માટે, વાહન ચાલકો માટે આ બધા સરકારના જે કાયદા છે એનું નિયમનું પાલન કરાવીએ છીએ। તેમ છતાં અત્યારે ઘણો જ સુધારો થઈ ગયો છે, કેમ કે લોકો નાગરિકોને અમે અવેર કર્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનર ટ્રાફિક એક સંસ્કાર એપ હેઠળ અમે ટ્રાફિક જાગૃતિમાં જીબ્રા ક્રોસિંગ, એટલે જીબ્રા ક્રોસિંગના મહત્વ વિશે જીબ્રા બનાવ્યા હતા, 2 જીબ્રા મોસ્કોટ, અને એના દ્વારા અમે માર્ગદર્શન પૂરું પાડેલું છે કે સ્ટોપ લાઇન ઉપર તમારું વાહન ઉભું રાખો અને જીબ્રા ક્રોસિંગ ખુલ્લું રાખો, રાહદારીઓને રસ્તો ઓળંગવાનો, 4 રસ્તા ઉપર વાહન ધીરું ચલાવો। આ રીતે કોન્સેપ્ટ અમે ચાલુ જ છે અને ચાલુ રાખ્યો છે। ધર્મ સંસ્થાઓમાં જઈ અને ગુરુજીના મારફતે પણ અમે આ ટ્રાફિક એક સંસ્કારની વાત કરી છે કે જો પોલીસ કહે ને તો એનો અમલ ઓછો થાય, પણ જો ગુરુજી હોય અને કોઈ ધર્મ સંસ્થાના વડા હોય ને એમના મુખેથી જો એ વાર્તાલાપ થાય તો જે હરિભક્તો છે એનું સંપૂર્ણ પાલન કરશે। એટલે ખાસ હું વિનંતી કરીશ કે તમે જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે પોલીસ માટે નહીં પણ પોતાની જિંદગી માટે જ્યારે તમે હેલ્મેટ પહેરેલો હશે અને અકસ્માત થશે તો 70% ઈજાઓ ઓછી થશે અને આપણે મૃત્યુનો આંક આપણે ઘટાડી